नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित आपणे गणितनी चोपड़ी में आगळ वधीशुं। प्रकरण छ पगनी छा चोपड़ी में तमारे पान नंबर जे 43 उपर जुओ। तमे जे छाप दोरी छे ते दरेकनो आकार जुओ, शुं ते अहीं आकारो पैकी कोई एकना जेवो देखाय छे ते जुओ। आकारनी नीचे वस्तुओनुं नाम लखो। હવે અહીંયા તમને ચાર આકારો આપેલા છે, ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને લંબગોળ। એમાં તમારે શેની છાપ દોરી છે બરોબર એના વસ્તુઓના નામ તમારે લખવાના છે। અહીંયા મેડમે કેટલીક વસ્તુઓના નામ લખ્યા છે, આગળ તમને બીજા વસ્તુઓના નામ યાદ આવે તો તમારી જાતે લખવાનું છે। પહેલો છે ગોળ, તો ગોળમાં આપણે કઈ કઈ વસ્તુ આવે છે, જેમ કે દડો છે, ઘડિયાળ છે, બંગડી, ઢાંકણ, પૈડું, બરોબર। એના સિવાય તમને બીજા નામ યાદ આવે તો લખજો। ચોરસમાં કેરમ, સાપસીડી, ઘડિયાળ, ટેબલ, ટીવી, ખોખું, પલંગ, તિજોરી, કબાટ, એ ચોરસ અને લંબચોરસ બંને આકારમાં આવે છે। ત્રિકોણમાં ટોપી, મંદિરની ધજા છે, આઈસ્ક્રીમનો કોન છે, આગળ બીજા નામ તમે જાતે લખી શકો છો। અને લંબગોળમાં છે ઘડિયાળ, ઢાંકણું, બંગડી, પાણીની બોટલ, ડબ્બો, બરોબર। એ સિવાય તમને જે યાદ આવે તે તમે અહીંયા લખી શકો છો। આ તમારી ચોપડીમાં ગૃહકાર્ય કરવાનું છે। આગળ જોઈશું આપણે તરણીના આકારો। હવે તરણીના આકારો, તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે। જુઓ, ચોરસ, લંબચોરસ, ગોળ અને ત્રિકોણ એનો ઉપયોગ કરીને તરણીએ અહીંયા ચિત્ર બનાવ્યું છે બરોબર। તો એ ચિત્ર જુઓ કેટલું સરસ છે। તરણીનું ચિત્ર જુઓ અને કહો અહીંયા કેટલા ત્રિકોણ છે, તો આ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે એ બધા ગણીને અહીં લખવાના છે। તો કેટલા ત્રિકોણ છે, 32 ત્રિકોણ છે। કેટલા ચોરસ છે, તો આ ચિત્રમાં જેટલા પણ ચોરસ હોય તે ગણીને અહીં લખવાના છે, એટલે 9 ચોરસ છે। કેટલા લંબચોરસ છે, તો આ ચિત્રમાં કેટલા લંબચોરસ છે, 7 લંબચોરસ છે। અને કેટલા ગોળ છે, તો આ ચિત્રમાં 31 ગોળ છે। તો આ તમારે જવાબ ચોપડીમાં લખવાના છે। અહીંયા જુઓ, હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરી તમારું ચિત્ર બનાવો। શું કીધું છે અહીંયા, આ ચાર આકારોનો ઉપયોગ કરીને તમારે ચિત્ર બનાવવાનું છે। મેં અહીંયા મારી જાતે ચિત્ર બનાવ્યું છે બરોબર, તમારે તમને મનગમતું ચિત્ર બનાવવાનું છે બરોબર। અહીંયા જુઓ, આ બધા આકારો આપેલા છે ને, તો આ આકારોના ઉપયોગથી તમે એવા તમને મનગમતા ચિત્ર અહીં દોરી શકો છો બીજા, પણ આ ચાર આકારોનો ઉપયોગ કરવાનો છે। તમારે પણ તમારી જાતે ચોપડીમાં તમારું મનગમતું ચિત્ર બનાવવાનું છે। નીચે જુઓ, ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો, ફક્ત લંબચોરસનો જ ઉપયોગ કરવાનો છે। મેં આવું ચિત્ર દોર્યું છે, તમે તમારી જાતે તમને મનગમતું ચિત્ર દોરી શકો છો, પણ ફક્ત લંબચોરસનો ઉપયોગ કરવાનો છે, આ તમારી જાતે કરવાનું છે। આગળ છે બિસાની આનો પહેરવેશ। બિસાનિયા નૃત્ય માટે શણગાર સજવા ઈચ્છે છે, એટલે કે નૃત્ય કરવું છે તેને શણગાર એટલે કે ઘરેણા પહેરવાના છે। ખાનામાંના વિવિધ આકારોનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો। અહીંયા તમને કેટલાક દાગીના આપેલા છે, એ તમારે આ બિસાનિયાના નૃત્ય કરવા માટે એ શણગાર ઈચ્છે છે, તો આ દાગીના તમારે દોરવાના છે। ધારો કે ગળામાં હાર દોરજો, હાથમાં બંગડી દોરો બરોબર, કાનમાં બુટ્ટી દોરો, પગમાં ઝાંઝર દોરો, ખ્યાલ આવ્યો? તો આ તમારી જાતે કરવાનું છે, આ દાગીના આ બિસાનીઓને પહેરવાના છે। આકારો અને ચહેરા, આમાં છે પહેલાં ચહેરા પર ચોરસ આકાર લંબચોરસ આકારના ચશ્મા દોરો। અહીંયા જુઓ, તમને નીચે કેટલાક ચિત્રો આપેલા છે, ચાર ચિત્રો, તો પહેલાં ચહેરા પર લંબચોરસનો આકારના ચશ્મા દોરવાના છે। અહીંયા તમારે શું કરવાનું છે, લંબચોરસ આકારના ચશ્મા દોરવાના છે। બીજા ચહેરા પર જુઓ, આ પ્રકારનો આપણે આકાર આપેલો છે, તો મૂછો દોરો, બીજા ચહેરા પર આ પ્રકારની મૂછો દોરવાની છે। ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો, અહીંયા તમારે ગોળ આકારનું મોઢું બતાવવાનું છે। અને છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો, અહીંયા તમારે
चौरस आकारनो चेहरो तमारे दोरवानो छे, एटले के आ चित्रो तमारे पूर्ण करवाना छे। तो आ गृहकार्य तमारे गणितनी चोपड़ीमां पूर्ण करवानुं रहेशे। आवता विडियोमां आपणे फरीथी मळीशुं, त्यां सुधी नमस्ते।